હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે બે દિવસ બાદ રાજ્યમાં ગરમીથી રાહત મળી જશે છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે અંગદજારથી ગરમીથી રાહત મળશે રાજ્યમાં તાપમાનનો પારો તેતાલીસ ડિગ્રીથી નીચે જશે ચાર જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહેશે

અત્યારે હાલ મળી રહી છે પરંતુ રોહિણી નક્ષત્રમાં વરસાદ થતાં આ ગરમી ઘટવાની શક્યતા રહેશે તારીખ છવ્વીસ મેથી ચાર જૂનમાં આ દેશ ગરમી ઘટશે તારીખ છવ્વીસમી મે તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉત્તરમાં લેવાની શક્યતા રહેશે ધીરે ધીરે બેતાળીસ એકતાળીસ અને ચાર જૂન સુધીમાં તો મહત્તમ ઉંચામાં ચાર ડિગ્રી સેલ્સિયસ જેવી શક્યતા રહેશે ન્યૂનતમ છે ત્રીસ ડિગ્રીથી છત્રીસ કે અડત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉત્તરમાં લેવાની શક્યતા રહેશે એટલે હવે આગામી બે એક બે દિવસમાં ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે પવનની ગતિ વધી વધારે છે અને આધી વર્ષોનું પ્રમાણ વધારે બિલકુલ જે રીતે આ ગરમી ઘટવાની છે શું કારણ છે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે કેવી પરિસ્થિતિ ચાર જૂન આસપાસ જોવા મળશે ગરમી ઘટવાનું મુખ્ય કારણ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે અને રોહિણી નક્ષત્રમાં છતાં વરસાદનું છે રોહિણી નક્ષત્રમાં અને જળદાયક નક્ષત્ર નાળીમાં ગ્રહો છે એટલે છે જો ખગોરની દૃષ્ટિએ જોવા જઈએ તો એટલે તારીખ છવ્વીસથી ચાર દૂરમાં તો ગરમી ઘટશે પરંતુ બંગાળ ઉપસાગરમાં એક વાવાઝોડું થવાની શક્યતા રહેશે પશ્ચિમ મિન મહાસાગર ગરમ છે અને બંગાળ ઉપસાગર પણ આંદોબાન જીકોબાર ઉપર બેસેલું ચોમાસું આગળ વધશે અને દક્ષિણ પૂર્વીય ચટલો સાથે સાથે દક્ષિણ ભારતમાં આવવાની શક્યતા રહે છે પરંતુ આ વાવાઝોડું જે છે એ અવર સોળ કિલોમીટર ઝડપે જવાની શક્યતા રહે છે અને દક્ષિણ પૂર્વીના ચંદ્ર છે લગભગ મ્યાનમાર તરફ જવાની શક્યતા છે ત્યાંથી રિકવર થઈને પશ્ચિમ બંગાળ તરફ આવવાની શક્યતા છે અને જેના લીધે ભારેથી વરસાદ કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે